दाहोदमां आजे भगवान बुद्ध पूर्णिमानी शानदार उजवणी करवामां आवी हती। दाहोदना परेल विस्तारमां आवेल SC ST हॉलमां आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। दाहोदमां आजे भगवान बुद्ध पूर्णिमाना शानदार उजवणी करवामां आवी हती। दाहोदना परेल विस्तारमां आवेल SC ST हॉलमां आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। आदरणीय श्री SC ST યુનિયનના SC MT વર્કશોપના શાખા અધ્યક્ષ શ્રી મોહનલાલ ઝરવરિયા સાહેબ, શાખા અધ્યક્ષ શ્રી વાલાભાઈ ડી નલવૈયા સાહેબ, સચિવ સાહેબ શ્રી પ્રતાપભાઈ પી પરમાર વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દિલીપભાઈ, પ્રવીણભાઈ આંબેડકર, ધનરાજ બોધ, પ્રકાશભાઈ ધનાદી, પ્રતાપભાઈ, રેલવે યુનિયનના અન્ય સાક્ષી કર્મચારીઓ તથા કર્મશીલોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બુદ્ધ વંદના પંચશીલ ગાથા તથા ચાર આર્ય સત્ય, સમ્યક જીવન તથા સિદ્ધાર્થની બુદ્ધ સુધીની સફર વિશે સતીશકુમાર પરમારે પ્રમાણિત પુસ્તકો આધારે વાત કરી હતી। બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર વિશ્વના 150થી વધુ દેશોમાં ઉજવણી કરવામાં આવી હતી। એમાં સમગ્ર વિશ્વમાં યુદ્ધ નહીં પણ બુદ્ધ આપનાર ભૂમિ એટલે ભારત। આજથી સમયગણનાની શરૂઆત પહેલાં ઈસવીસન પૂર્વે 563માં શાક્ય વંશમાં જન્મેલાને બાળપણથી જ કરુણામય જીવન જીવનાર, મનની એકાગ્રતા કેળવનાર આલાર કલામને ગુરુ માનીને અનેક વિધાઓ શીખ્યા છતાં શાંતિનો માર્ગ ના પ્રાપ્ત થયો। છેવટે એમની રોહિણી નદીના પાણીના વિવાદને લઈને ગૃહ ત્યાગ કર્યો। પછી ધર્મચક્ર પરિવર્તન થયું ને સમગ્ર દેશને દુનિયામાં તેમનું સદધમ ફેલાયું। સતત 80 વર્ષ સુધી સમગ્ર માનવજાતને જીવન માત્રને પોતાનો ઉપદેશ આપ્યાને 89 વર્ષની ઉંમરે એમનું મહાપરિનિર્વાણ થયું। પ્રકાશ દ્વારા ગયા ગૌતમ બુદ્ધ કેસે મહાત્મા બને, ઉનકી ક્યા શિક્ષા થી, ઉનકે દ્વારા બતાએ ગયે સત્ય કે માર્ગ પે ચલને કા આહવાન કિયા ગયા, के विचारों का प्रचार प्रसार के लिए प्रकाश डाला गया और बहुत संख्या में छोटे बच्चे भी आए थे। बच्चों को यही सिखाया गया कि झूठ नहीं बोलना, सत्य बोलना, अहिंसा मार्ग करना, ये सब आज के शुभ अवसर पर चर्चा थी। वो सभी समाजजन यहाँ के बुद्धिजीवी। शैलेश राठौर, वी इंडिया न्यूज, दाहोद।